मित्रों आजे आपणे वात करवा जई रह्या छीए हॉलीवुड मूवी 127 अवर्सनी एटले के 127 कलाकोनी आ फिल्मना डिरेक्टर डेनी बॉयल छे तेमज जेम्स फ्रेंको तेना मुख्य एक्टर छे। आ फिल्म एक सत्य घटना पर आधारित छे। तो चालो शुरू करिए आ मूवीनी स्टोरीनी। जेम्स फ्रेंको जेनु मूवीमां नाम एरोन रॉल्स्टन छे तेने मोटा मोटा पर्वतो चढ़वानुं जुनून हतुं। તે હંમેશા ઘરથી બહાર જ રહેતો હતો। તે દિવસે પણ તે મોટા મોટા પર્વતો ચડવા માટે એકલો જ નીકળી પડે છે। આ જગ્યા બહુ જ વિરાન હતી। ત્યાં દૂર દૂર સુધી કોઈ જ નહોતું। પરંતુ એરોન પર્વત ચડવાનું શરૂ કરે છે ત્યારે તેને બે છોકરીઓ નજરે પડે છે। તે બંને પણ પર્વતો ચડવાની શોખીન હતી, પરંતુ અહીં તેઓ રસ્તો ભૂલી ગઈ હોય છે। એરોન તે બંનેની મદદ માટે ત્યાં પહોંચી જાય છે। હવે તે બંનેને રસ્તો બતાવતો બતાવતો તેમની સાથે જ આગળ વધે છે। હવે એરોન તે બંને છોકરીઓને રોમાંચ અને સાહસથી ભરપૂર એક જગ્યાએ લઈ જાય છે। તે બંને તેની સાથે જાય છે। પર્વતની વચ્ચે સાંકડી જગ્યા હોય છે, ત્યાં તે ત્રણે જાય છે અને ત્યાંથી એરોન અચાનક નીચે કૂદી જાય છે। તેને નીચે પડતો જોઈ તે બંને છોકરીઓના ધબકારા વધી જાય છે, કારણ કે તે ખૂબ ઊંચી જગ્યાએથી નીચે પડ્યો હોય છે। તે બંનેને લાગે છે કે એરોન અકસ્માતે નીચે પડ્યો છે, પરંતુ એરોન નીચે પાણીમાં પડ્યો હોય છે અને તે બંનેને બૂમો પાડી તેમને પણ નીચે પડવા કહે છે। હવે તે છોકરીઓ પણ નીચે પાણીમાં કૂદે છે અને ત્રણે જણા ખૂબ મસ્તી કરે છે। હવે ત્રણે ત્યાંથી નીકળી આગળ જાય છે। એરોનને પર્વત ચડવાનું બાકી હોય છે અને તે બંને છોકરીઓને ઘરે જવાનું હોય છે, તેથી તેઓ સેલ્ફી પાડી ત્યાંથી છૂટા પડે છે। હવે એરોન પર્વત ચડવાનું શરૂ કરે છે, પરંતુ આ પહાડીઓમાં અમુક જગ્યાએ તિરાડો હોય છે, તેથી તે બહુ સાચવીને આગળ વધે છે। હવે આગળ જતા તે એક પથ્થર ઉપર પદ મૂકે છે, પરંતુ તેના વજનથી તે પથ્થર નીચે સરકે છે। તે સાથે જ એરોન પણ નીચે પડવા લાગે છે અને તેનો જમણો હાથ પહાડની દિવાલ અને તે મોટા પથ્થર વચ્ચે આવી જાય છે। રીતસરનો તેનો જમણો હાથ છુંદાઈ જાય છે। તે તેનો હાથ કાઢવા માટે બહુ જ કોશિશ કરે છે, પરંતુ તે હાથ કાઢી શકતો નથી। તે જોરજોરથી બૂમો પાડે છે, પરંતુ તેને સાંભળવા વાળું ત્યાં કોઈ નહોતું। તે બે પહાડો વચ્ચે એક તિરાડમાં વચ્ચોવચ ફસાયો હતો, તેથી તેની બૂમો તે દિવાલો વચ્ચે જ રહી જતી હતી। તે ફસાઈ ગયો હતો। તે હવે તેની પાસે રહેલો બધો સામાન તે જ પથ્થર પર મૂકે છે, જેમાં ઘડિયાળ, કેમેરો, ઈયર ફોન, ગાડીની ચાવી વગેરે સામાન હતો। તેના સામાનમાં એક નાનો ચપ્પુ પણ હોય છે। તેની મદદથી તે પથ્થરને તોડવાની કોશિશ કરે છે। જો થોડી જગ્યા થાય તો તે ત્યાંથી પોતાનો હાથ કાઢી શકે, પરંતુ એક નાનું ચપ્પુ તે પથ્થરનું શું બગાડી શકે? અને તેનો જમણો હાથ ફસાયો હતો, જેથી તેને ડાબા હાથે કામ કરવું મુશ્કેલ હતું। પરંતુ તે હાર નથી માનતો અને તે પથ્થર તોડવાની કોશિશ કરતો રહે છે, પરંતુ હવે તે ચપ્પુ નીચે પડી જાય છે। એક નાની લાકડીથી તે ચપ્પુ ઉઠાવી લે છે અને ફરીથી તે પથ્થર તોડવાની કોશિશ કરે છે, પરંતુ તેમાં સફળ નથી થતો। હવે રાત પડે છે। આ તેની અહીં પહેલી રાત હોય છે। એલન એક બહાદુર યુવાન છે, તેથી તે ગભરાતો નથી અને ત્યાંથી નીકળવાનો પ્રયાસ ચાલુ જ રાખે છે। હવે સવાર થાય છે અને તેનો કેમેરેકોર્ડર ચાલુ કરે છે અને પોતાનો વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કરે છે। તે વિડીયોમાં કહે છે કે તેને અહીં ફસાય 25 કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે અને તે અહીં આવવાનો છે, તેના વિશે તેને કોઈને પણ માહિતી આપી નથી। આગળ તે કહે છે કે તેની પાસે ફક્ત 400 થી 500 ml પાણી બચ્યું છે, તેમજ ખાવાની વસ્તુઓ પણ ખૂબ ઓછી છે। હવે રાત પડે છે અને તેને ભૂખ લાગતા તેની પાસે રહેલી ચોકલેટ્સ ખાવાની શરૂ કરે છે। હવે તેને યાદ આવે છે કે તે છોકરીઓએ તેને તે જ રાત્રે પાર્ટીમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું। હવે તે પાર્ટી કેવી હશે તે વિચારવા લાગે છે અને બિયર તેમજ ખાવાની વસ્તુઓની કલ્પના કરે છે। હવે તેને તે સમય યાદ આવે છે જ્યારે તે પર્વતારોહણ માટે ઘરેથી નીકળ્યો હતો। તે નાહીને આવે છે ત્યારે જ તેની માનનો ફોન આવ્યો હતો, પરંતુ તે ફોન ઉઠાવતો નથી અને પોતાની ધૂનમાં જ રહે છે। આ વાતનો હવે તેને અફસોસ થાય છે કે જો તેને ફોન ઉઠાવી તેની માને બહાર ફરવા જવાની વાત જણાવી હોત તો તેની માં ચોક્કસ તેને શોધવા માટે પ્રયાસ કરત। તેને અહીં આવવાની વાત કોઈને પણ નહોતી કરી, તેથી કોઈને પણ ખબર નહોતી કે તે અહીં ફરવા માટે આવવાનો હતો। જો કોઈને પણ તેની માહિતી હોત તો તેના પાછળના આવવા પર તપાસ જરૂર કરત, પરંતુ હવે તેની કોઈ શક્યતા નહોતી। હવે ત્રીજા દિવસે તે દોરડાની મદદથી તે પથ્થરને ત્યાંથી ખસેડવાની કોશિશ કરે છે, પરંતુ પથ્થર ત્યાંથી હલતો પણ નથી। હવે તેની પાસે રહેલું પાણી પણ ખતમ થઈ રહ્યું હતું। તે એક જ જગ્યાએ હતો, ત્યાંથી હલી પણ નહોતો શકતો, તેથી તેની આસપાસ ઘટતી દરેક ઘટના પર નજર નાખી સમય પસાર કરતો હતો। હવે કીડીઓ મકોડા પણ તેને પરેશાન કરવા લાગ્યા હતા અને સૌથી મહત્વનું કે ત્યાં સુધી સૂર્યપ્રકાશ નહોતો પહોંચી શકતો, કારણ કે બે પહાડો વચ્ચે
અને ખૂબ નીચે ફસાયો હતો, તેથી સૂર્યપ્રકાશ ફક્ત 15-20 મિનિટ માટે જ રહેતો હતો. તે પોતાનો એક પગ લાંબો કરી તે સૂર્યપ્રકાશમાં રાખતો હતો, જેથી તેમાંથી વિટામિન ડી મળી રહે. હવે 3 દિવસ થઈ ચૂક્યા હતા અને તેનો હાથ હવે ત્યાંથી નીકળે તેમ નહોતો, અને હજુ સુધી તેને કોઈ શોધવા માટે પણ નહોતું આવ્યું, અને તેની પાસે હવે પાણી અને ખાવાનું પણ ખૂટી રહ્યું હતું. તેથી તે એક એવો નિર્ણય કરે છે, જે કોઈ કાચા પોચા વ્યક્તિનું કામ નહોતું, તે તેનો ફસાયેલો જમણો હાથ જ કાપી નાખવાનું નક્કી કરે છે. પરંતુ પોતાનો હાથ શરીરથી અલગ કરવાનો હતો, જે સહેલું નહોતું. નાની ટાંકણી વાગે કે ઇન્જેક્શન લઈએ તો પણ આપણે દર્દથી ચીસ પાડી દઈએ છીએ, અને આ તો શરીરથી જોડાયેલો હાથ કાપવાની વાત હતી. પરંતુ એલન હાથ કાપવાની તૈયારી શરૂ કરે છે અને તેના હાથને આગળ તરફથી ખૂબ જોરથી બાંધી લે છે, જેથી લોહી વહી ના જાય. હથિયાર તરીકે તેની પાસે એક ખૂબ નાનું ચપ્પુ જ હતું, પરંતુ તે ચપ્પાની ધાર જતી રહી હોય છે અને તેનાથી નાનો કાપો પણ નથી થતો. તેથી એલન નિરાશ થાય છે અને પોતાનો વિડીયો રેકોર્ડ કરતા કહે છે કે કદી પણ ચાઇનીઝ વસ્તુઓનો વિશ્વાસ ના કરવો, તે ખૂબ હલકી કક્ષાની હોય છે. હવે રાત પડી જાય છે અને ફરીથી તે સપનાઓમાં ખોવાઈ જાય છે. તેને તેના માતા પિતા તેમજ મિત્રોની સાથે વિતાવેલી વાતો યાદ આવે છે. તે બધાને ખૂબ મિસ કરે છે, પરંતુ એટલામાં જ આકાશમાં મેઘગર્જના અને વીજળી થવા લાગે છે. વરસાદ શરૂ થાય છે. એલન પોતાનો બધું સામાન તેની બેગમાં ભરી લે છે, જેથી તે પલરી ના જાય, અને વરસાદના પાણીથી તેની બોટલ ભરવાનું શરૂ કરે છે અને તેની જીપ ખુલ્લી કરી વરસાદના છાંટા દ્વારા તરસ બુજાવવાની કોશિશ કરે છે. શરૂમાં આ વરસાદ તેના માટે વરદાન રૂપ સાબિત થાય છે, પરંતુ થોડીક ક્ષણોમાં તે તેના માટે મોટો ખતરો પેદા કરે છે. વરસાદ વધતા પહાડ પરથી પાણીની તેજ ધાર એલન ઉપર પડવા લાગે છે અને જોતજોતામાં પાણીમાં તે ડૂબવા લાગે છે, અને પાણીમાં રહીને તે પથ્થરને હટાવી લે છે અને તેનો હાથ તેમાંથી છોડાવી લે છે, અને ભાગતો ભાગતો તે તેની ગાડી સુધી પહોંચી જાય છે અને ત્યાંથી જવા લાગે છે. પરંતુ અફસોસ કે આ ફક્ત એક સપનું હતું, અને આંખ ખોલતા જ તે સપનું તૂટી જાય છે. હવે તે વધુ નિરાશ થાય છે અને જોરજોર થી બૂમો પાડવા લાગે છે. હવે તે અહીં ઘણા દિવસથી હતો અને તે પણ એક જ જગ્યાએ હતો, તેથી તેને ભ્રમ થવા લાગે છે. તેને અહીં 4 દિવસ થઈ ચૂક્યા હતા. તે હવે પોતાની સાથે જ વાતો કરવા લાગે છે અને કોમેન્ટ્રી પણ કરવા લાગે છે. હવે તે કહે છે કે જો મેં તે દિવસે મારી માનો ફોન ઉઠાવ્યો હોત તો હું આ પરિસ્થિતિમાં ના ફસાયો હોત. તે બાબતો યાદ કરી ખૂબ અફસોસ કરવા લાગે છે. તેમજ તેને જે જગ્યાએથી બધો સામાન ખરીદ્યો હતો તે દુકાન માલિકને પણ તેને કઈ કહ્યું નહોતું. જો તેને જણાવ્યું હોત તો તે પણ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવત, જેથી કોઈ તો તેને શોધી જ લેત. હવે તે ફરીથી વિડીયો રેકોર્ડ કરવા લાગે છે અને તેના માતા પિતાને કહે છે કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. એલનને લાગી રહ્યું હતું કે તે અહીંથી નહીં નીકળી શકે અને તે અહીં જ મૃત્યુ પામશે, તેથી તે આવા વિડીયો રેકોર્ડ કરતો રહે છે. હવે તે ત્યાંથી નીકળવાનો અંતિમ પ્રયાસ શરૂ કરે છે અને ફસાયેલો હાથ ફરીથી જોરથી બાંધે છે અને તે ચપ્પુ તેના હાથ પર એટલા જોરથી મારે છે કે તે તેના હાડકા સુધી પહોંચી જાય છે અને લોહી નીકળવા લાગે છે. એલન તે લોહી પણ ચૂસવા લાગે છે, જેથી તેને થોડી ઘણી રાહત મળે. હવે રાત પડી જાય છે અને 6th દિવસ ઉગે છે. એલન ખૂબ જ કમજોર પડી ગયો હોય છે. તે હલી પણ શકતો નથી અને ઇજાઓને કારણે તે ખૂબ જ કમજોર બની ગયો હતો. જો હવે તે અહીંથી નહીં નીકળે તો તેનું મોત નક્કી હતું. હવે તે આ પથ્થરનો વિચાર કરવા લાગે છે કે શું આ પથ્થર મારી જ રાહ જોઈ રહ્યો હશે, જાણે કે આકાશમાંથી આવીને પડ્યો એલનના આવવાની રાહ જોઈ રહ્યો હશે. તે હતાશ થઈને દિવાલ પર રીપ લખે છે અને સાથે તેની જન્મ તારીખ પણ લખે છે. તેને હવે તેના બચવાની કોઈ આશા નહોતી. તે શારીરિક રીતે ખત્મ થઈ રહ્યો હતો. તેને તેની આંખો આગળ મોત દેખાઈ રહ્યું હતું. હવે તેને એક નાનું બાળક દેખાય છે જેને તે રમાડી રહ્યો હોય છે. તે કોઈ નહીં પરંતુ તેનું પોતાનું બાળક છે તેવી તેને ભ્રમણા થવા લાગે છે. પોતાનું ભવિષ્યના આવા વિચાર માત્રથી તેનામાં જિંદગી જીવવાની ઈચ્છા જાગી જાય છે અને તે હવે તેનો ફસાયેલો હાથ કાપવાના કામમાં લાગી જાય છે. તે સૌથી પહેલા તે હાથનું મુખ્ય હાડકું ભાંગી નાખે છે. તે બૂમો પાડે છે. તેના માટે તે અસહ્ય હતું, પરંતુ ત્યાંથી નીકળવા માટે તેના પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હવે તે ધીમે ધીમે ચપ્પાથી પોતાનો હાથ કાપવાની શરૂઆત કરે છે અને તે તેનો ફસાયેલો જમણો હાથ તેના શરીરથી અલગ કરી દે છે. હવે તે ત્યાંથી નીકળતા પહેલા તેના ફસાયેલા અને શરીરથી જુદા કરેલા તે હાથનો ફોટો પાડે છે અને તે હવે ત્યાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે. શરીરમાં પાણીની કમી તેમજ એક હાથ કપાયેલો છે તેવી સ્થિતિમાં પણ તે હિંમત નથી હારતો અને આગળ વધતો રહે છે. આગળ જતા પહાડની નીચે એક પાણીથી ભરાયેલું એક નાનકડું ખાબોચિયું હતું. એલન એક હાથના સહારે પહાડ પરથી નીચે ઉતરે છે અને સીધો જ પાણીમાં પડે છે. પાણી ઉપરથી ગંદુ દેખાતું હતું, પરંતુ એલન માટે તો તે અમૃત હતું.
તે બોટલ ભરી ભરીને પાણી પીવે છે અને બોટલમાં પણ પાણી ભરી લે છે, પરંતુ હજુ પણ ત્યાંથી નીકળવું સહેલું નહોતું. તે જગ્યા ખૂબ જ વિરાન હતી, ત્યાં ભાગ્યે જ કોઈ આવતું હતું, તેથી એલનને સતત આગળ વધતા રહેવું પડે છે. તેને ખૂબ જ પીડા થઈ રહી હોય છે. હવે થોડે દૂર તેને કેટલાક લોકો જતા દેખાય છે. તે બૂમ પાડી તે લોકોને બોલાવે છે. તે લોકો એલનની હાલત જોઈ પરિસ્થિતિ પામી જાય છે અને તેને પીવા માટે ચોખ્ખું પાણી આપે છે. ત્યાં બીજા લોકો પણ મદદ માટે આવી ચડે છે. તેઓ કોલ કરી એક હેલિકોપ્ટર બોલાવે છે અને તેને સારવાર માટે લઈ જાય છે. હવે આપણને કેટલાક સમય પછીનું દૃશ્ય જોવા મળે છે, જેમાં એલન એક સ્વિમિંગ પુલમાં એન્જોય કરતો દેખાય છે. તે બિલકુલ સ્વસ્થ લાગી રહ્યો હોય છે. તેની સામે તેની આખી ફેમિલી હોય છે. સાથે જ તેને જે તેના પુત્ર સાથેનું ભવિષ્ય જોયું હતું તે સાચું પડે છે અને તે લગ્ન કરે છે અને 3 વર્ષ પછી તે એક પુત્રનો પિતા બને છે. આટલું સહન કરવા છતાં તે ડરતો નથી અને તે બધા જ શોખ પૂરા કરતો રહે છે જે તેને ગમતા હતા. પર્વતો ચડવા, લાંબી મુસાફરી કરવી વગેરે. મિત્રો, આ એક સત્ય ઘટના પર આધારિત મૂવી છે. એલનની ભૂલ એટલી હતી કે તે કોઈને પણ કહ્યા વધર એકલો જ ગયો હતો, તેથી તેને કોઈ શોધવા ના આવ્યું, કારણ કે બધા તેના સ્વભાવથી વાકેફ હતા કે તે ક્યાંક ફરતો હશે. મિત્રો, બધા જ એલન જેવા સાહસી, હિંમતવાન અને નસીબદાર નથી હોતા, તેથી હંમેશા પોતાના નજીકના લોકોને ચોક્કસ જણાવવું કે તમે ક્યાં જઈ રહ્યા છો. આજના સમયમાં એક કોલ કે મેસેજ ચોક્કસ કરી શકાય. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી બીજા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.